गुड मॉर्निंग, धोरण छ तमारू स्वागत छे लेक्चर में। हवे संख्या परिचय में आपणे आगळ स्वाध्याय में थोड़ा दाखला जोई गया था अने तमने जे होमवर्क में दाखलो आप्यो तो बराबर ए थई गयो हशे। हवे आपणे आ दाखला में पांचमामां एवुं कीधुं छे जे आपणे आगळ भणी गया छे बराबर। तो हवे दाखला में आपणने जे प्रमाणे कीधुं छे एमां संख्या એટલે કે અંક આપ્યા છે એના ઉપરથી મારે સૌથી મોટી અને સૌથી નાની સંખ્યા બનાવવાની છે અને બધા અંકનો કેટલી એક જ વખત ઉપયોગ કરવાનો રહેશે। તો હવે આ બધા અંકનો એક વખત હું ઉપયોગ કરી અને સૌથી મોટી અને સૌથી નાની સંખ્યા બનાવીશ અને એ સંખ્યા વચ્ચેનો મારે તફાવત શોધવાનો છે। તફાવત એટલે શું? તો કે જે બે સંખ્યા મને મળશે એ બેની શું કરીશ હું? બાદબાકી બરાબર। તો હવે આ બધા અંકનો ઉપયોગ કરી અને સૌથી પહેલાં મોટી સંખ્યા બનાવશું તો સૌથી મોટી સંખ્યા આપણે કઈ રીતે બનાવીએ છીએ આપણને ખબર છે બરાબર। સૌથી મોટી સંખ્યા લેવી હોય તો આપણે ચડતા ક્રમમાં ઉતરતા ક્રમની જે વાત કરી હતી એ જ વાત અહીંયા આપણે લાગુ પાડશું બરાબર। તો સૌથી મોટી સંખ્યા મારે બનાવવી હોય તો સૌથી મોટો અંક પહેલાં લખશું, પછી એનાથી નાનો, એનાથી નાનો, એનાથી નાનો બરાબર, ઊંધું ચાલવાનું। તો હવે આમાં આ 6, 2, 7, 4 અને 3 આ 5 અંકનો ઉપયોગ કરવાનો છે અને બધાનો ફક્ત એક જ વાર ઉપયોગ કરીને સંખ્યા બનાવવાની છે। તો એ સંખ્યા જે બનશે એ કેટલા અંકની બનશે? તો કે 5 અંકની બરાબર। એટલે સૌથી મોટી 5 અંકની સંખ્યા બનાવવા માટે બધામાંથી પહેલાં સૌથી મોટો અંક કયો છે? 6, 2, 7, 4 અને 3 એમાંથી સૌથી મોટો 7। તો પહેલાં હું લખીશ અહીંયા 7 બરાબર। 7 પછી આવશે કોણ? 6। અહીંયા અલ્પવિરામનો ઉપયોગ કરશું નહીં। 6 પછીથી નાની સંખ્યા 4, 4 પછી 3 અને પછી વધ્યા 2 બરાબર। આ મારી સૌથી મોટી સંખ્યા થઈ ગઈ। હવે આને હું સરળ પડે એટલા માટે શું કરીશ? તો આપણે ભારતીય પ્રણાલી પ્રમાણે જે રીતે અલ્પવિરામ મૂકતા હતા એ અલ્પવિરામનો અહીંયા ઉપયોગ કરશું। તો આપણે ભારતીય પ્રણાલી પ્રમાણે અલ્પવિરામ કઈ રીતે મૂકતા હતા? તો કે સંખ્યા જે છે એમાં જમણી બાજુથી ડાબી બાજુ જવાનું, પણ ડાબી બાજુ કેટલા અંક સુધી સ્ટોપ થઈ જવાનું? તો કે ડાબી બાજુ 3 અંક પછી આપણે ઊભું રહી જવાનું અને ત્યાં શું મૂકવો પડે? અલ્પવિરામ। અને એ અલ્પવિરામ શેનો હોય પેલો? તો કે 1000નો। એટલે આ સંખ્યા કઈ થઈ? 76,434 બરાબર। હવે એ જ રીતે મારે સૌથી મોટી સંખ્યા બનાવવાની હતી એ બની ગઈ, તો હજી કઈ વધે છે આ બનાવવાની? સૌથી નાની સંખ્યા। તો હવે સૌથી નાની સંખ્યામાં આપણે શું કરીએ છીએ? તો કે પહેલાં સૌથી નાના અંકનો ઉપયોગ કરીએ, પછી એનાથી મોટા, એનાથી મોટા, એનાથી મોટા બરાબર, એ રીતે ચાલીએ છીએ। અને હજી એક વસ્તુ મેં કીધી હતી કે સૌથી મોટી સંખ્યા ઉપરથી મારે સૌથી નાની સંખ્યા બનાવવી હોય તો શું કરવું? તો કે જે સંખ્યા બની છે એના ક્રમ ઊંધેથી આપવાના ચાલુ કરી દો। મતલબ કે પાછળ જે સંખ્યા છે અહીંયા આવશે આગળ 2, પછી 3, 4, 6 અને 7 બરાબર। આ શું થઈ ગઈ? મારી સૌથી નાની સંખ્યા, એને પણ મારે અલ્પવિરામ મૂકવા પડશે। તો અલ્પવિરામ ક્યાં આવશે? જમણી બાજુથી 3 અંક પછી, એટલે 1, 2 અને 3 એટલે 3 અને 4ની વચ્ચે પહેલો અલ્પવિરામ મળે। એટલે આ સંખ્યા કઈ થઈ? તો કે 23,467 બરાબર। સૌથી મોટી અને સૌથી નાની સંખ્યા મને મેળવવાની કીધી હતી એ મળી ગઈ, પણ હજી એક સ્ટેપ એણે કીધું છે કે સૌથી મોટી અને સૌથી નાની સંખ્યા વચ્ચેનો તફાવત શોધવાનો છે। તફાવત એટલે શું થશે? બાદબાકી બરાબર। એટલે આ બેની બાદબાકી કરીશ તો નાનામાં મોટામાંથી હંમેશા નાનું બાદ થાય। તો હવે તફાવત જોવાનો છે બરાબર। તો તફાવતમાં બાદબાકી મૂકું તો 76,432 આ શું છે? સૌથી મોટી સંખ્યા। અને હવે બાદબાકી કોને આવશે? તો કે 23,467 એ શું છે? સૌથી નાની સંખ્યા બરાબર। હવે આની મારે કરવાની છે બાદબાકી। તફાવત એટલે થશે બાદબાકી, જે આપણને બધાને ખબર છે
बराबर। हवे करो बेमाथी सात नहीं जाए ऊपर शू आवशे बार थी जासे बार माथी सात जाए तो पांच अहीं शू आवशे बे बे माथी छ नहीं जाए तो अहीं शू आवे पाछा बार बार माथी छ जाए तो छ अहीं आवशे त्रण त्रण माथी चार जाए नहीं तो ऊपर पाछा शू आवशे तेर तेर माथी चार जाए तो नौ अहीं अल्पविराम હવે અહીંયા જે શું આવશે છ ઉપર પાંચ પાંચમાંથી ત્રણ જાય તો બે અને સાતમાંથી બે જાય તો પાંચ બરાબર એટલે મને આ જવાબ કેટલો મળ્યો 52,965 એ શું મળ્યો મને તફાવત બરાબર આ આપણો જવાબ એટલે કે આ જે અંક આપ્યા થાય એમાં સૌથી મોટી અને સૌથી નાની સંખ્યાનો તફાવત મને કેટલો મળ્યો 52,965 બરાબર હવે એની પછીના દાખલામાં છઠ્ઠા દાખલામાં જોઈએ કે એક મશીન એક દિવસમાં સરેરાશ 2,825 સ્ક્રૂનું ઉત્પાદન કરે છે તો જાન્યુઆરી 2006માં કેટલા સ્ક્રૂનું ઉત્પાદન થયું હશે હવે તમે એ વિચારો કે હું એક દિવસમાં પાંચ દૂધની થેલી બાંધું છું બરાબર અથવા તો કોઈ પણ વસ્તુ હું બનાવું છું બરાબર મારે ઢીંગલી બનાવી છે તો એક દિવસમાં હું કેટલી બનાવું છું પાંચ તો હવે આખા જાન્યુઆરી મહિનામાં સરેરાશ કીધું હોય એટલે શું કીધું હોય જુઓ સરેરાશ એટલે શું તો હું એક દિવસ ચાર બનાવતી હોય એક દિવસ છ બનાવતી હોય પાછા બીજા દિવસે આઠ બનાવું પછી ત્રીજા દિવસે પાછી એકઈ ના બનતી હોય એટલે સરેરાશ શું કીધું હોય કે બધા દિવસને હું એવરેજ ગણું તો હું આટલી આટલી કરી શકું એમ એટલે આખા મહિનામાં નક્કીનું હોય કે પહેલા દિવસે મેં ચાર કરી તો બીજા દિવસે પણ હું ચાર જ કરીશ જે પ્રમાણે ટાઈમ હોય એ રીતે હું મારું કામ કરીશ બરાબર તો પહેલા દિવસે મેં ચાર કરી હોય બીજા દિવસે આઠ કરી હોય હવે એ સરેરાશ એટલે કે જેટલા દિવસનું હું કામ લઉં છું કામ કરું છું બરાબર એ બધા દિવસે મેં કેટલું કેટલું કામ કર્યું એ બધા કામની સંખ્યા આવશે બધાએ કામ કેટલા કર્યા એ બધાનો શું આવશે સરવાળો ને છેલ્લે છેદમાં શું આવશે તો કે કેટલા દિવસ છે બરાબર કેટલા દિવસમાં હું બધું કામ કરું છું એની વાત આવશે તો હવે મારે શું જોવું પડે સરેરાશ એટલે કે બધા દિવસે હું અંદાજે કેટલું કેટલું કામ કરી શકીશ તો મારે અલગ અલગ દિવસનું અલગ અલગ દેખાડાય નહીં સરેરાશ એટલે કે એક દિવસમાં ચાર થેલી બનાવું છું ચાર ઢીંગલી બનાવું છું અથવા તો પાંચ ઢીંગલી બનાવું છું બરાબર તો આખા મહિનામાં જુઓ હવે તમને એવી પણ રકમ આપે કે જે તમે જોઈને એમ થઈ જાય કે આમાં આટલી બધી રકમ છે તો બધી રકમનો ઉપયોગ કેવી રીતે કરવો તો 2006 છે એ તમને કન્ફ્યુઝ કરવા માટે મૂકેલી હોય પણ આપણે ધ્યાનમાં શું લેવાનું છે ખાલી જાન્યુઆરી તો જાન્યુઆરીના દિવસની જો એક દિવસની વાત કરે તો જાન્યુઆરીના કેટલા દિવસો હોય મને ખબર હોય બરાબર તો જાન્યુઆરીમાં કેટલા દિવસો આવે કેટલી તારીખ આવે 31 બરાબર તો જાન્યુઆરી મહિનાના 31 દિવસ થશે તો મારે જાન્યુઆરી આખાની વાત કરી છે તો હું 31 દિવસનું કામ કેટલું થાય મારે જોવું પડશે ને બરાબર એટલે પહેલાં તો હું શું લખીશ કે જાન્યુઆરીના દિવસોની સંખ્યા કેટલી થાય 31 બરાબર હવે જો એક દિવસમાં સરેરાશ આટલા સ્ક્રુ ઉત્પાદન થાય છે એટલે કે એક ફેક્ટરી છે એમાં એક મશીનથી એક દિવસમાં કેટલા સ્ક્રૂ બને છે 2,825 તો મારે જાન્યુઆરીમાં કેટલા સ્ક્રૂનું ઉત્પાદન થયું એ જોવું હોય એટલે મેં શું પહેલાં લીધું જાન્યુઆરીના કેટલા દિવસો છે એ તો આટલા દિવસો છે એમાં કેટલા સ્ક્રૂ ટોટલ થઈ શકે તો મને સીધું એવું મગજમાં આવવું જોઈએ કે ત્રિરાશિ હું મૂકી શકું બરાબર જે આપણે પહેલાં પણ કરતા હતા ત્રિરાશિ કેમ મૂકશું જો એક દિવસમાં ઉત્પાદિત સ્ક્રૂ બરાબર કેટલા છે 2,825 તો મારે કેટલા દિવસમાં જોઈએ છે કે કેટલા સ્ક્રૂ હું બનાવી શકું અથવા તો કેટલા સ્ક્રૂ મશીન દ્વારા બની શકે તો જાન્યુઆરીના દિવસો હતા કેટલા 31 તો અહીંયા 31 દિવસમાં ઉત્પાદિત
स्क्रू बराबर કેટલા બરાબર આની ત્રિરાશિ મૂકીએ છીએ હવે ત્રિરાશિ એટલે ચોકડી ગુણાકાર 31 ગુણ્યા 2825 છેદમાં 1 લખવાની જરૂર નથી પણ છતાંય અત્યારે લખીએ છીએ બરાબર હવે આપણે આનો ગુણાકાર કરીએ 2825 ગુણ્યા 31 તો પહેલાં શું કરશું 0 3 5 15 5 1 3 2 6 ને 1 7 8 3 24 3 2 6 ને 8 પ્લસ 5 1 2 2 1 8 8 1 2 2 હવે કરો સરવાળો 5 5 ને 2 7 7 ને 8 15 15 નો 5 વધી 1 4 ને 1 5 5 ને 2 7 ને 8 બરાબર એટલે મને કેટલા મળશે 87,575 સ્ક્રુ એટલે કે 31 દિવસમાં આટલા સ્ક્રુનું ઉત્પાદન થાય મતલબ કે જાન્યુઆરીમાં જાન્યુઆરી મહિનો છે એમાં 87,575 સ્ક્રુ છે એમાં મને મળશે બરાબર હવે ત્રીજો દાખલો જોઈએ એક વેપારી પાસે 78,592 રૂપિયા છે વેપારીની જગ્યાએ કોણ હશે આપણે બરાબર મારી પાસે અત્યારે આટલા રૂપિયા છે કેટલા છે 78,592 રૂપિયા હતા હવે મેં શું કર્યું કે રૂપિયા 1200નો એક એવા જો રૂપિયા 1200નો એક ખાસ આ શબ્દ જોવાના છે એક રેડિયો હું મંગાવું છું તો એ કેટલા રૂપિયાના થાય છે તો કે એક રેડિયો છે એ 1200 રૂપિયાનો એવા એ 40 રેડિયો સેટ ખરીદવા ઓર્ડર આપે છે મારી પાસે કુલ 78,592 રૂપિયા છે એમાંથી હવે મારે રેડિયો ખરીદવા છે તો એક રેડિયોની કિંમત કેટલી થાય છે તો કે 1200 રૂપિયા એવા મારે 40 રેડિયો સેટ ખરીદવા છે તો ખરીદી પછી એની પાસે એટલે કે મારી પાસે કેટલા રૂપિયા બાકી રહેશે બરાબર કુલ રૂપિયા મારી પાસે છે એક રેડિયો કેટલાનો આવે છે એ મને ખબર છે તો એમાં મારે 40 રેડિયો મંગાવવા છે તો કુલ કેટલા રૂપિયા થાય પણ મને ખબર પડી જશે બરાબર તો હવે વધશે કેટલા એ મારે જોવાનું છે તો હવે અહીંયા જોઈએ વેપારી પાસેની કુલ રકમ પહેલાં હું શું કરીશ મારી પાસે જેટલી પણ માહિતી છે એ બધી લખી નાખીશ આટલા રૂપિયા છે કેટલા 78,592 બરાબર હવે એક રેડિયાની કિંમત કેટલી છે એક રેડિયોની કિંમત રૂપિયા 1200 એવા એને કેટલા રેડિયો મંગાવવા છે 40 તો હવે ત્રિરાશિ મૂકશું જો એક રેડિયોની કિંમત રૂપિયા 1200 હોય તો 40 રેડિયોની કિંમત બરાબર રૂપિયા કેટલા હવે ત્રિરાશિ એટલે કરીએ ગુણાકાર તો 40 × 1200 / 1 હવે 40 × 1200 મેં કીધું હતું કે જ્યારે આગળ એક સંખ્યા દેખાય ને પાછળ ઝીરોવાળી સંખ્યા હોય તો આપણે ઝીરોવાળી સંખ્યા છે એને જોતા નથી ડાયરેક્ટ જે સંખ્યા દેખાય એ સંખ્યાનો ગુણાકાર તો 12 × 4 કેટલા થશે 48 બરાબર 48ને પાછળ ગુણાકાર છે એટલે જેટલા ઝીરો મને દેખાય બધા મૂકી દેવાના એટલે 1 2 અને 3 આ શું મળ્યું મને તો કે 40 રેડિયોની કિંમત થઈ 40 રેડિયો સેટની કિંમત બરાબર હવે મને એણે એવો પ્રશ્ન પૂછ્યો છે કે ખરીદ્યા એના માટે કેટલા રૂપિયા જોયા તો કે 48,000 અને હવે એ ખરીદી પછી એની પાસે કેટલા રૂપિયા બાકી રહે છે એટલે કે હું જો 40 રેડિયો ખરીદું છું તો મારે
જેની પાસેથી ખરીદું એને 48,000 રૂપિયા આપવા પડે ને મારી પાસે છે કેટલા 78,592 બરાબર તો એના આપ્યા પછી મારી પાસે કેટલા રૂપિયા વધશે એ જોવા માટે મારે શું કરવું પડશે બાદબાકી તો અહીંયા લખીએ વધેલી રકમ તો કુલ રકમ કેટલી છે 78,592 આટલા રૂપિયા શું હતું વેપારી પાસે હતા હવે મેં ખરીદી કેટલાની કરી 48,000 રૂપિયાની તો 48,000 રૂપિયાની ખરીદી કરી તો બાકી રહેલા રૂપિયા મારે જોઈએ તો એને શું કરવું પડશે બાદ બાકી તો અહીંયા આવશે 2, 9, 5 આઠમાંથી 8 જશે 0 અને 7માંથી 4 એટલે 3 તો 30,592 રૂપિયા છે એ વેપારી પાસે વધ્યા હશે બરાબર એટલે વધેલી રકમ મને કેટલી મળશે તેથી વેપારી પાસે 30,592 રૂપિયા વધ્યા હશે